ગોહિલ જીતેન્દ્ર ફરી એકવાર મારી યુટ્યુબ ચેનલ અપેક્ષા જ્ઞાનકીમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે જે સમીકરણ અજ્ઞાત સંખ્યા વિશેના જે ત્રણ ભાગ જોયા, આજે ચોથા ભાગ. ખાસ મિત્રો, આ અજ્ઞાત સંખ્યા ન કહી શકાય, પણ આમાં છુપાયેલો આંક જે કંઈક આકૃતિ બનતી હોય, કંઈક અલગ રીતે આપણે પૂછવામાં આવે તો એનો જવાબ કઈ રીતે લાવવો. મિત્રો, દરેક વખતે પેટર્ન બદલાતી હોય, ક્યાંક સરવાળો હોય, ક્યાંક કિંમત શોધવાનું હોય, કંઈક આકૃતિ આપે. મિત્રો, જવાહર નવોદયમાં આ રીતે પૂછાય છે તો આપણે જવાબ કઈ રીતે મેળવવું. તો મિત્રો, પહેલું ઉદાહરણ આપણે ખાસ જોઈએ. ઉદાહરણ એક શું કહે છે કે આ મેજિક ચોરસ આપેલો છે, તો 8, 1 અને 1 આપેલી છે, 3, Y, Z આપેલા છે, 4, 9 અને 2 આપેલા છે. તો મિત્રો, આ ઉભો અને આડો જે સંખ્યા આપેલી હોય, સૌપ્રથમ ત્રણેય જગ્યાએ સંખ્યા આપેલી હોય એનો સરવાળો. મિત્રો, અહીંયા આડામાં 1 આપે છે, અહીંયા વાય ઝેડ છે, અહીંયા ટોટલ સંખ્યા પૂરી છે, અહીંયા પણ ટોટલ સંખ્યા પૂરી, તો એનો આપણે સરવાળો કરી લે. 8 ને 3, 11 ને 4, 15 થાય મિત્રો, બરાબર. એવી રીતે આડી હરોળ જોઈ લે. 9 ને 4, 4 વત્તા 9 કેટલા થશે? 13, 13 વત્તા 2 એટલે 15. એટલે મિત્રો, એનો મતલબ એમ થશે કે આ જે ચોરસ છે મિત્રો, આડી અને ઉભી, આડી કરો ઉભી કરો, દરેક નો આંકનો સરવાળો કેટલો થવો જોઈએ? 15, 15 થવો જોઈએ. દરેક જગ્યાએ આપણે 15, 15 લઈ આવવાના થશે. અહીંયા, 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 બરાબર. ઉભો આડો બધો 15 નો સરવાળો થાય છે. મિત્રો, અહીંયા કેટલા છે? 9 અને 10. જો મિત્રો, અહીં 10 છે, આપણે 15 માં કેટલા, 15 લાવવા હોય તો 15 માંથી 10 બાદ કરી લે, 5 મળે. એનો મતલબ કે વાય બરાબર કેટલો આંક હશે? 5 હશે. વાય બરાબર આપણને કેટલા મળ્યા? 5 મળી ગયા. ઓકે, ત્યાર પછી મિત્રો, આ વાય 5 મળ્યા, અહીંયા 3 છે, તો ઝેડ બરાબર આપણને મળી જાય. મિત્રો, અહીંયા ઝેડ બરાબર શું મળશે? ઝેડ ની સંખ્યા આપણે જો શોધવી હોય તો ટોટલ કેટલો છે? 15. 15 માંથી કેટલા કાઢવાના? 5 અને 3 એટલે 8 સીધા કાઢ નાખીએ. અહીંયા 5 ને 3, 8 એ 7 મળશે. એટલે ઝેડ બરાબર આપણને કેટલા મળે છે? 7. ઝેડ ની કિંમત આપણને કેટલી મળે? 7. એકદમ સરળ હોય છે મિત્રો. હવે આ 7 અને x, અહીં x ની કિંમત આપણે મેળવવી હોય તો શું કરવું પડે? 7 ને 2, 9. 15 માંથી આપણે કેટલા કરવાના? 15 માંથી આપણે 9 બાદ કરીએ એટલે આપણને 6 મળે છે. એટલે x ની કિંમત આપણને કેટલી મળી જાય? 6 મળે છે. x બરાબર 6 મળે. મિત્રો, આવો જ દાખલા નવોદયમાં પૂછાય, મૂંઝાવું નહીં. જે પણ સ્ક્વેર નો સરવાળો આપેલો હોય કરી લેવાનો, એના આધારે આપણે જવાબ તરફ જવાનું. એકદમ સરળ છે. આપણે બીજું ઉદાહરણ જોઈએ. બીજા ઉદાહરણમાં શું કીધું છે? આવી એક સંખ્યા આવી રીતે બનાવેલી છે, સ્ટાર ભાંગ્યા ત્રિકોણ ઓછા ચોરસ. મિત્રો, એને સંખ્યા આપી છે, કિંમત શોધવાની છે. ઓકે, શું કીધું હોય? કિંમત શોધો. તો સ્ટાર બરાબર કેટલા છે? 18, 18 લખવાના. ભાંગા ના ભાંગા કેટલા છે? ત્રિકોણ બરાબર 2 ઓછા કેટલા છે? ચોરસ બરાબર 4. ઓકે, અહીંયા આપણે કરીએ 18 ભાંગ્યા 2, 9 આવશે. 9 ઓછા 4 એટલે જવાબ 5. એટલે આની કિંમત શોધો કીધી હોય, બરાબર. ઓપ્શનમાં શું હોય? કિંમત શોધો કીધું છે. ઓકે, ઓપ્શન ની અંદર 5 હોય તો એ આપણો સાચો જવાબ હશે. ત્યાર પછી મિત્રો, આવું જ છે, એને અલગ સ્વરૂપે અહીં બતાવેલું છે. જોઈએ શું કે છે. સર્કલ ની અંદર એક આવી રીતે આપેલું છે, ત્રિકોણ ચોરસ ની અંદર એક ટપકુ છે અને સ્ટાર કરેલી છે આવી નિશાન ખુદેડી, બરાબર. હવે એનો સરવાળા ની કરવાનો છે અહીંયા. અને છુપાયેલો આંક કયો હશે? મિત્રો, અહીંયા 8 અને 7 એટલે 15 થાય. 15 નો પાત્રો થાય, અહીંયા આપણે એક વધી હશે. ઓકે, હવે અહીંયા કેટલા છે? 5. અહીંયાથી આ બંને સંખ્યા બાદ કરું તો મને આ સંખ્યા મળી જાય. તો આ સંખ્યા બરાબર કેટલા છે? તો 5 માંથી હું 4 બાદ કરું, 5 ઓછા 4 તો 1 આવે. એનો મતલબ કે આ જે સંખ્યા છે એના બરાબર આપણને કેટલી મળી? 1 મળે છે. જે 3 ને 1, 4 ને 1, 5 તો આપણો 5 મળી ગયા. ત્યાર પછી મિત્રો, અહીંયા 2 છે, બરાબર. અહીંયા કઈ સંખ્યા આપણને ખ્યાલ નથી ચોરસમાં, અહીંયા 1 છે. તો મિત્રો, 2 પછી 1 ના આવે. 2 પછી કેટલી? આગળ આપણે બોલતા જવાની સંખ્યા, તો 1 ક્યારે આવશે? બરાબર, તો 11 આવશે. 11 નો એકલો વધી પડી 1, એનો મતલબ અહીંયા 11 છે. કેટલા છે? 11. તો મિત્રો, 2 તો આપણી પાસે છે, તો 2 માંથી 11 બાદ થયેલા 9. અને મિત્રો, આ જે ચોરસ બોક્સમાં કેટલા હશે? 9 હશે. તો જો 2 ને 9, 10 નો 2 વત્તા 9 એટલે 10 ને 11, 11 નો એકલો વધી પડી 1. અહીં મિત્રો કેટલો હશે? વધી 1 પડશે. આ રીતે આપણે જવાબ ગોતવાના છે. એટલે ચોરસ બરાબર કેટલા હશે? 9. કઈ રીતે મળ્યા? તો અહીંયા 11 સમજવાનું. 1 એટલે 11, 2 પછી 4, 5, 6 અહીંયા સમજીએ, 3, 4, 5, 6, 7, 8, 9, 10 અને 11 હશે. એટલે એકડો અહીંયા મૂક્યો છે, વધી કેટલી ગઈ? 1 આમ ગઈ, બરાબર, ઉપર મૂકી. તો અહીંયા આંક કેટલા હશે? 9 મળ્યા છુપાયેલો. ત્યાર પછી મિત્રો, અહીંયા જોઈએ 4 ને 1, 5 અહીંયા મિત્રો કેટલા છે? 8. જો 8 માંથી આપણે કેટલા બાદ કરવાના? 5 બાદ કરીએ એટલે જવાબ કેટલો આવશે? 3. તો સ્ટાર બરાબર કેટલા હશે? 3 હશે. તો 4 ને 4, 8 થઈ ગયા. તો આપણો જવાબ મળી ગયો કે સર્કલ છે એના બરાબર 1 આવશે.
પછી ચોરસ ની અંદર ટપકું છે એના બરાબર 9 છે અને સ્ટાર બરાબર કેટલા મળે 3 મળે છે. આ રીતે આપણે મિત્રો પરીક્ષામાં પૂછાય તો આપણે કરવાનું રહેશે. મિત્રો એક હોમવર્કમાં તમને દાખલો આપું છું, તમારે કરવાનું છે 35 અહીંયા એ છે અને અહીંયા સી અને બી અને અહીંયા લખે છે 8. મિત્રો એનો જવાબ કેટલો છે 500. ઓકે જવાબ કેટલો છે 500 સરવાળો. તો તમારે એ બી અને સી ની કિંમત તમારે મને કહેવાની રહેશે. મિત્રો ખાસ મિત્રો અહીંયા આપણે આ રીતે તગડો છે આ 35 છે, કેટલા છે 35 અને એ, તમારે એ ની કિંમત બી અને સી આ જવાબ મને તમારા હોમવર્કમાં આપું છું, કોમેન્ટ બોક્સમાં મને જવાબ આપશો બરાબર. આ રીતના મિત્રો દાખલા પૂછે તો મૂંઝાવું નહીં, આકૃતિની અંદર કંઈક છુપાયેલો અંક હશે ગોતી લેવાનું આ રીતે સરળ પદ્ધતિથી. વિડીયો ગમે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. હવે પછી મિત્રો ખાસ આપણે જવાહર નવોદયનું રિવિઝનના રૂપે જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો હશે ચેપ્ટરમાંથી આપણે સમજીશું આના પછીના વિડીયોમાં. થેન્ક યુ, આભાર.